गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे 1 થી 5 ચેપ્ટર શીખી ગયા. હવે આજે આપણે આપણો ફકરો નંબર 6 શીખવાના છે, જેનું નામ છે ભંગાર વેચનાર. તો વિદ્યાર્થી મિત્રો, આ ફકરાની અંદર આપણે રૂપિયા પૈસા વિશેની માહિતી મેળવવાના છે, એટલે કે રૂપિયા પૈસાના દાખલા ગણવાના છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમને હું થોડીક આપણા જે નવી ચલણી નોટો બહાર આવી છે, અત્યારે જે હાલમાં આપણી ચલણી નોટો વપરાય છે, એના વિશે થોડીક માહિતી આપી દઉં. તો મિત્રો, તમે અહીંયા આપણી નવી ચલણી નોટોના ચિત્ર જોઈ શકો છો. 10 રૂપિયાની જે ચલણી નોટ છે, એની પાછળ તમને કોણાર્કનું સૂર્ય મંદિર આપેલું છે. 20 રૂપિયાની નોટની પાછળ ઇલોરાની ગુફા ચિત્ર છે. 50 રૂપિયાની નોટની પાછળ હમ્પી રથ મંદિરનું ચિત્ર છે. 100 રૂપિયાની નોટની પાછળ રાણકી વાવ આપે. રૂપિયા 200ની નોટની પાછળ તમને સાંચીનો સ્તૂપ જોવા મળે છે. જ્યારે 500 રૂપિયાની પાછળ લાલ કિલ્લાનું ચિત્ર આપેલું છે. અને 2000ની નોટની પાછળ મંગળયાનનું ચિત્ર આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણી નવી નોટો, જે હાલ બજારમાં ઉપલબ્ધ છે. ભાઈ, તમે બજારમાં જોઈ શકો છો કે 1 રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો સિક્કો, 10 રૂપિયાનો સિક્કો, એવા સિક્કા પણ જોવા મળે છે. બરાબર, તે પણ હું તમને બતાવી દઉં. મિત્રો, જોયું ને આપણી ચલણી નોટો અને સિક્કાઓ જે બજારમાં ઉપલબ્ધ છે. તેથી મિત્રો, આપણો ભારતીય રૂપિયો એ આપણું રાષ્ટ્રીય ચલણ છે. બરાબર, હવે આ જે ચલણ છે તેનું નિયમન રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવે છે, એટલે કે આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી અત્યારે હાલમાં આપણે કઈ કઈ નવી નોટો જોઈ શકીએ છીએ? 10 રૂપિયાની, 20 રૂપિયાની, 50 રૂપિયાની, 100 રૂપિયાની, 500 રૂપિયાની અને 2000ની નોટો જોઈ શકીએ છીએ. એવી જ રીતે 1 રૂપિયાનો, 2 રૂપિયાનો, 5 રૂપિયાનો અને 10 રૂપિયાનો સિક્કો જોઈએ છીએ. આગળ જોઈએ તો રૂપિયાનું નવું ચિહ્ન દેવનાગરી લિપિના ર અને લેટિનનો આરનું સંયોજન કરીને બનાવવામાં આવ્યું છે, તે તમે અહીંયા ઉપર જોઈ શકો છો. બરાબર, ચાલો હવે આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે હાલ બજારમાં કેટલી નોટો છે. એક તો 10 રૂપિયાની નોટ છે, 20, 50, 100, 200, 500 અને 2000. આટલી નોટો અત્યારે બજારમાં તમે જોઈ શકો છો. બરાબર, હવે તમે મને એમ કહેશો કે 10 રૂપિયાની હું 5 નોટ લઉં છું. 10 રૂપિયાની કેટલી? 5 નોટ લઉં છું. બરાબર, તો મારી પાસે કેટલા રૂપિયા થઈ જશે? 10 રૂપિયાની હું 5 નોટ લઉં છું તો મારી પાસે કેટલા રૂપિયા થશે? તો એની ગણતરી કરવા માટે મારે શું કરવું પડશે? હા, જે નોટ છે એટલે કે 10 રૂપિયા. બરાબર ને, 10 રૂપિયા ગુણ્યા મારી પાસે કેટલી નોટ છે? 5. તો હું કરીશ 10 ગુણ્યા 5. તો 10 ગુણ્યા 5 કરીએ તો કેટલા આવશે? ₹50. બરાબર ને, તો 10 રૂપિયાની મારી પાસે 5 નોટ છે એટલે કે મારી પાસે 50 રૂપિયા છે. હવે 100 રૂપિયાની મારી પાસે એક જ નોટ છે. 100 રૂપિયાની એક જ નોટ છે તો હું શું કરીશ? ₹100 કેટલી નોટ છે? 1. તો કેટલા આવશે? ₹100. 100 ગુણ્યા 1 એટલે 100. બરાબર, હવે મારી પાસે 500 રૂપિયાની 2 નોટ છે. કેટલી નોટ છે? 2 નોટ છે. તો હું કરીશ ₹500 ગુણ્યા 2. તો 500 ગુણ્યા 2 કરશું એટલે કેટલા આવશે? ₹1000. બરાબર ને, એટલે કે આપણી પાસે જે નોટ છે અને તેનો આપણે શું કરવાનો છે? ગુણાકાર કરીશું. બરાબર, હવે જો મારી પાસે 50ની 10 નોટ છે. કેટલી છે? 10 નોટ છે. તો હવે હું શું કરીશ? ₹50 ગુણ્યા 10. હવે 5 એકા
पांच अने एक अने बे जीरो तो कितना रुपया थई गया 500 रुपया तो समझ पड़ी गई ने मित्रों रुपया विषय आपणे आगळ જોઈએ તો પ્રશ્નના જવાબ આપો પહેલો પ્રશ્ન છે રૂપિયા 500 ની કેટલી નોટ રૂપિયા 8000 થાય તો આપણી પાસે રૂપિયા 8000 છે અને બધી જ નોટો સાની છે 500 ની છે તો મારી પાસે 500 ની કેટલી નોટ હશે તો મારે શું કરવું પડશે હું શું કરીશ રૂપિયા 8000 ભાગ્યા કેટલાની નોટ છે રૂપિયા 500 ની તો હું 8000 ભાગ્યા 500 કરીશ 10000 ઓડી ગયો હવે બચ્યા કેટલા 80 ભાગ્યા 5 હવે હું કરીશ 80 ભાગ્યા 5 5 એક 5 8 માંથી 5 જાય તો 3 ઉપર થી ઉતાર્યા 0 કેટલા થયા 30 5 6 30 0 0 તો મારી પાસે કેટલી નોટ હશે 16 નોટ હશે કેટલાની રૂપિયા 500 ની રૂપિયા 500 ની મારી પાસે કેટલી નોટ હશે 16 નોટ હશે ત્યારે 8000 રૂપિયા થાય જોઈએ આપણો બીજો પ્રશ્ન રૂપિયા 500 રૂપિયા 100 અને રૂપિયા 10 ની કેટલી નોટ રૂપિયા 620 થાય મારી પાસે 620 રૂપિયા છે બરાબર તો હું મારી પાસે 500 રૂપિયાની નોટ કેટલી હશે 100 રૂપિયાની નોટ કેટલી હશે અને 10 રૂપિયાની નોટ કેટલી હશે તો અહીંયા જુઓ કેટલા છે 620 રૂપિયા છે તો મારી પાસે 500 રૂપિયાની કેટલી નોટ હશે રૂપિયા 500 ની એક નોટ બરાબર ને રૂપિયા 500 ની એક નોટ એટલે કે 500 ગુણ્યા 1 બરાબર 500 રૂપિયા હવે બીજું રૂપિયા 100 રૂપિયા 100 ની કેટલી નોટ આવશે 1 આવશે 2 આવશે 1 જ આવશે બરાબર ને રૂપિયા 100 ની એક નોટ બરાબર 100 ગુણ્યા 1 બરાબર કેટલા થશે 100 રૂપિયા બરાબર આપણે એક ની નીચે એક લખી દઈએ 100 રૂપિયા હવે કેટલા બાકી રહ્યા 20 રૂપિયા બાકી રહ્યા ને હવે જુઓ 500 અને 100 એટલે કેટલા થયા 600 તો આપણા તો કેટલા છે 620 તો 10 રૂપિયાની કેટલી નોટ જોઈએ આપણે હા બે નોટ જોઈએ ને તો રૂપિયા 10 ની 2 નોટ બરાબર 10 ગુણ્યા 2 બરાબર કેટલા થશે 20 રૂપિયા હવે આપણે ગણી લઈએ કે થઈ ગયા પૈસા તો 1 0 અહીંયા ગાડી 2 5 ને 1 6 તો થઈ ગયા ને 620 રૂપિયા તો આપણી પાસે 500 ની કેટલી નોટ હશે 1 નોટ 100 રૂપિયાની એક નોટ અને 10 રૂપિયાની બે નોટ ત્રીજો દાખલો જોઈએ રૂપિયા 100 રૂપિયા 50 અને રૂપિયા 20 ની કેટલી નોટ રૂપિયા 240 થાય આપણે 240 રૂપિયા કરવાના છે આપણે 100 50 અને 20 ની નોટ નો ઉપયોગ કરવાનો છે બરાબર 240 રૂપિયા તો હું 100 રૂપિયાની કેટલી નોટ લઉં રૂપિયા 100 ની કેટલી નોટ આવશે એક નોટ બરાબર ને રૂપિયા 100 ની એક નોટ બરાબર 100 ગુણ્યા 1 બરાબર 100 રૂપિયા હવે બીજી સાની છે 50 તો રૂપિયા 50 ની તો રૂપિયા 50 ની કેટલી નોટ આવશે હા 2 નોટ કેટલી નોટ આવશે 2 નોટ તો 50 ગુણ્યા 2 બરાબર કેટલા થશે 100 રૂપિયા બરાબર હવે 20 રૂપિયા તો રૂપિયા 20 ની કેટલી નોટ લઈશું આપણે કેટલા બાકી રહ્યા જુઓ અહીંયા 100 અને 100 200 રૂપિયા થઈ ગયા હવે આપણે બચ્યા કેટલા
40 રૂપિયા બાકી રહ્યા ને તો રૂપિયા 20 ની આપણે કેટલી નોટ લેવી પડે તો 40 રૂપિયા થાય હા કેટલી નોટ લેવી પડે બે નોટ લેવી પડે એટલે કે 20 ગુણ્યા 2 બરાબર 40 રૂપિયા હવે આપણે સરવાળો કરીએ તો 0 4 2 તો થઈ ગયા ને 240 રૂપિયા આપણે 100 ની કેટલી નોટ લેવી પડે 1 50 ની 2 અને 20 ની 2 નોટ આપણે જોઈએ રૂપિયા 20 ની 8 નોટ બરાબર કેટલા રૂપિયા થાય હવે જો મિત્રો રૂપિયા 20 ની કેટલી નોટ છે 8 નોટ છે એટલે આપણે કરીએ તો રૂપિયા 20 ગુણ્યા 8 હવે 8 સાથે 0 નો ગુણાકાર એટલે 0 અને 8 2 16 તો કેટલા રૂપિયા થઈ ગયા 160 રૂપિયા એટલે રૂપિયા 20 ની 8 નોટ બરાબર કેટલા રૂપિયા થશે 160 રૂપિયા થશે મિત્રો આ તો આપણે જોયું નોટ વિશે બરાબર હવે આપણે થોડીક સિક્કાઓ વિશે પણ માહિતી મેળવી લઈએ બરાબર હવે જુઓ 1 રૂપિયો બરાબર 100 પૈસા 1 રૂપિયો બરાબર કેટલા થશે 100 પૈસા બરાબર હવે જોઈએ કે 100 રૂપિયા 100 પૈસા જે આપેલા છે એને કઈ રીતે વિભાજિત કરેલા છે તો 100 પૈસાનો પહેલો ભાગ જોઈએ હવે જો આપણી પાસે આ સર્કલ છે બરાબર ને તો આ સર્કલમાં કેટલા ભાગ થયેલા છે 4 ભાગ આ પહેલો ભાગ આ બીજો ભાગ આ ત્રીજો ભાગ અને ચોથો ભાગ એવી જ રીતે આ 100 પૈસામાં પણ કેટલા ભાગ છે 4 ભાગ છે બરાબર પહેલા તો 25 પૈસા 50 પૈસા 25 પૈસા 50 પૈસા 75 પૈસા અને છેલ્લે 100 પૈસા બરાબર એટલે કે આ 4 ભાગ પડે 100 પૈસાનો પહેલો ભાગ જોઈએ બરાબર કેટલા ભાગ છે 4 ભાગ છે ને એટલે 100 પૈસાનો પહેલો ભાગ જોઈએ આપણે તો 100 ભાગ્યા 4 કરીએ તો કેટલા આવશે 25 6 100 એટલે આપણને પહેલો ભાગ મળી ગયો કયો ભાગ થયો 25 પૈસા બરાબર ને પહેલો ભાગ 25 પૈસા હવે આપણે જોઈએ 100 રૂપિયાનો બીજો ભાગ કયો ભાગ જોઈએ બીજો ભાગ નીચે 4 આવશે કેમ કારણ કે આપણે એને 4 ભાગમાં વહેંચેલો છે તો હવે 25 6 100 અને 25 ગુણ્યા 2 એટલે કે 25 2 50 એટલે કેટલા થયા 50 પૈસા હવે આપણે બીજો ભાગ જોયો હવે આપણે જોઈએ 100 પૈસાનો ત્રીજો ભાગ એટલે કે 3 ચતુર્થાંશ ભાગ તો 25 6 100 અને 25 ગુણ્યા 3 કરીએ તો 25 તાલી કેટલા આવશે 75 પૈસા હવે આપણે જોઈએ 100 પૈસાનો ચોથો ભાગ કયો ભાગ ચોથો ભાગ હવે જુઓ 25 6 100 બરાબર ને અને 25 ગુણ્યા 4 કરો તો પણ કેટલા આવશે 100 પૈસા અથવા તો આપણે આ રીતે પણ કરીએ 4 અને 4 ઉડી જાય બચ્યા કેટલા 100 તો જોયો ને મિત્રો આ પહેલો ભાગ એટલે 25 પૈસા બીજો ભાગ 50 પૈસા ત્રીજો ભાગ 75 પૈસા અને ચોથો ભાગ 100 પૈસા એટલે 1 રૂપિયો બરાબર 100 પૈસા તેથી મિત્રો હવે તમે મને કહો કે 25 પૈસાના કેટલા સિક્કા બરાબર 1 રૂપિયો થાય બરાબર ને 25 પૈસાના કેટલા સિક્કા બરાબર 1 રૂપિયો થાય તો કે 25 ગુણ્યા 4 બરાબર 100 બરાબર ને એટલે 25 પૈસાના 4 સિક્કા બરાબર 100 પૈસા થાય ફરી સમજ 25 પૈસાના 4 સિક્કા બરાબર 100 પૈસા થાય
અને 50 પૈસાના કેટલા સિક્કા લઈએ તો 1 રૂપિયો થાય તો 50 પૈસાના 2 સિક્કા લઈએ તો 1 રૂપિયો થાય 50 પૈસાના 2 સિક્કા લઈએ તો 1 રૂપિયો થાય મિત્રો આજે બસ આટલું જ નવા વિડિયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો